ધોરણ છ પાઠ એક પ્રકરણ નંબર 10 એનું નામ છે માપન. હવે એનું આપણે થિયરી પહેલાં શીખીશું. તો કે બંધ આકૃતિની ઉપરની બધી સપાટીનો લંબાઈનો સરવાળો એટલે આકૃતિની પરિમિતિ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે પરિમિતિની તમને અહીંયા વ્યાખ્યા કીધી છે કે બંધ આકૃતિની ઉપરની બધી સપાટીની લંબાઈનો સરવાળો, એટલે જે ઉપરની લંબાઈની સપાટી હોય એનો શું કહેવાય છે? સરવાળો, એટલે પરિમિતિ. હવે લંબ ચોરસની પરિમિતિ અહીંયા અહીંથી તમારા સૂત્ર ચાલુ થાય છે. બધા સૂત્રો અહીંથી તમારા ચાલુ થાય છે કે લંબ ચોરસની પરિમિતિ બરાબર 2 × કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. શું કહે છે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. પછી ચોરસની પરિમિતિ, ચોરસની પરિમિતિ બરાબર 4 × બાજુની લંબાઈ. પછી શું કીધું છે? કે જેની બધી બાજુઓના માપનો સરવાળો સરખો હોય તે બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય. અહીંયા તમને આપી છે એની બહુકોણની વ્યાખ્યા. તો કે જેની બધી બાજુઓનો માપ કેવા હોય છે? સરખા હોય છે તેને શું કહેવાય? તો કે બહુકોણ કહેવામાં આવે છે. આ તમારે પાકી કરવાની રહેશે. પછી સમબાજુ ત્રિકોણની પરિમિતિ, તો 3 × બાજુની લંબાઈ. પછી સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર શું કહે છે? 4 × બાજુની લંબાઈ. નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર 5 × બાજુની લંબાઈ. નિયમિત ષષ્કોણની પરિમિતિ બરાબર 6 × બાજુની લંબાઈ. અહીંયા ત્રિકોણ કીધું છે તો ત્રિકોણની 3 બાજુ આવે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? પછી ચતુષ્કોણ કીધું છે તો એની કી આવે? 4 બાજુ આવે. પછી પંચકોણ કીધું છે તો એની 5 બાજુ આવે. ષષ્કોણની તો કે એની 6 બાજુ આવે, એટલે 6 × બાજુની લંબાઈ. પછી શું કહે છે? કે બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે છે તેને માપને ક્ષેત્રફળ કહે છે, એટલે ક્ષેત્રફળની વ્યાખ્યા છે. પછી શું કહે છે? કે લંબ ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુની લંબાઈ ગુણ્યા બાજુની લંબાઈ. હવે સ્વાધ્યાય 10.1માં શું કહે છે? પ્રશ્ન નંબર 1, કે નીચેની દરેક આકૃતિની પરિમિતિ શોધો. એટલે પરિમિતિ એટલે શું થાય? કે ચારેય બાજુનો સરવાળો. હવે દાખલા નંબર એ જોઈએ તો કે ચારેય બાજુનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો કે 4 સેમી વત્તા 2 સેમી વત્તા 1 સેમી વત્તા 5 સેમી બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે શું કહેવાય આપણે એનો આપણે દાખલો ગણીશું. સ્વાધ્યાય 10.1 એમાં આપણે એ જોયું બરાબર ચોપડીમાં. હવે આપણે એનો દાખલો શોધીશું. તો કે પરિમિતિ બરાબર તો કે બધી બાજુઓનો સરવાળો, હવે આપણે કઈ કઈ બાજુ જોઈ હતી? કે 5 સેમી વત્તા 1 સેમી પ્લસ 2 સેમી પ્લસ 4 સેમી. વિદ્યાર્થી મિત્રો હવે શું કરવાનું? કે હવે આપણે આનો સરવાળો કરીએ કે 5 સેમી વત્તા 1 સેમી વત્તા 2 સેમી વત્તા 4 સેમી. 5 ને 1 6 6 ને 2 8 8 ને 4 12 સેમી. તો શું વિદ્યાર્થી જવાબ આવશે? તો કે 12 સેમી તમારો પરિમિતિ મળી. પ્રશ્ન નંબર એની શું મળી તમારે? 12 સેમી તમને પરિમિતિ મળી. હવે દાખલા બી જોઈએ આપણે. તેમાં શું આપ્યું છે? એમાં આપણે ચારેય બાજુની શું પરિમિતિ આપણે કરવાની છે? તો કે 23 સેમી 35 સેમી 40 સેમી ને 35 સેમી. આનું શું કરવાનું? ચારેયનો સરવાળો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એનો દાખલો ગણીશું. હવે બી જોઈએ તો શું કરવાનું? કે પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો. આપણે ઉપર જે લખ્યું છે એ જ સૂત્ર આપણે અહીંયા નીચે લખવાનું છે, બરાબર છે? કે પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો. તો આપણે બીમાં કરીએ તો કે કઈ કઈ બાજુ આપી હતી? તો કે 40 સેમી 40 સેમી વત્તા 35 સેમી વત્તા 23 સેમી પ્લસ આપ્યું છે તમને 35 સેમી વિદ્યાર્થી મિત્રો, બરાબર છે? હવે શું કરવાનું? તો કે આ ચારેયનો આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. તો કે 40 વત્તા 35 વત્તા 23 વત્તા 35 આનો આપણે શું કરવાનું? સરવાળો કરવાનો. તેનો જે સરવાળો આવે એ આપણો જવાબ થાય. કે આનો ચારેયનો સરવાળો શું આવે? તો કે 133 સેમી. તો આપણો જવાબ થયો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? કે બીની પરિમિતિ આપણને શું મળે છે? તો કે 133 સેમી આપણને મળે છે. હવે દાખલો નંબર સી જોઈએ તો કે ચારેય બાજુનું શું કરવાનું? પહેલાં ચારેય બાજુને આપણે બાજુનો સરવાળો કરી નાખો એટલે આપણને શું મળે? પરિમિતિ. એટલે 15 વત્તા 15 વત્તા 15 વત્તા 15 આ ચારેય બાજુનો શું આપણે સરવાળો કરવાનો છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે એનો દાખલો કરીશું. હવે દાખલો સી જ કરીએ તો કે પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો. આપણે બધી બાજુ કઈ આપી હતી? કે 15 સેમી 15 સેમી
वत्ता पंदर सेमी वत्ता पंदर सेमी वत्ता पंदर सेमी बराबर। विद्यार्थी मित्रों हवे शू करवानुं के आ चार नो आपणे शू करवानो सरवाळो करवानो छे एटले शू जवाब आवे तो के 60 सेमी आपणे जवाब आवशे के 15 वत्ता 15 वत्ता 15 एवुं केटली वार करवानुं चार वार करवानुं बराबर। विद्यार्थी मित्रों पछी 15 वत्ता एवुं चार वार प्लस करे एटले शू जवाब आपणने आपणने 60 जवाब मळशे। हवे आपणे गणीए दाखला नंबर डी। હવે જોઈએ દાખલા નંબર ડી, તેમાં શું કીધું છે કે આપણે ચારેય બાજુનો સરવાળો કરવાનો છે બરાબર। પરિમિતિ શું આપણે શોધવાની છે એટલે કે 4 સેમી વત્તા 4 સેમી વત્તા 4 સેમી વત્તા 4 સેમી વત્તા 4 સેમી બરાબર છે એટલે 1 2 3 4 ને 5 5 વાર શું આવે 4 આવે તો શું જવાબ આવે તમારો 20 જવાબ આવશે। હવે આપણાનો શું કે દાખલો ગણીશું। શું કીધું છે ડીમાં કે પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો બરાબર તો ડીમાં શું કીધું છે કે 4 વાર શું આપ્યું છે 4 સેમી આપ્યું છે એટલે કે 4 સેમી વત્તા 4 સેમી વત્તા 4 સેમી પ્લસ 4 સેમી બરાબર। વિદ્યાર્થી મિત્રો હવે શું કરવાનું કે આ ચારનો શું સરવાળો કરવાનો બરાબર છે તો શું જવાબ આવશે તો આવશે આપણો 20 જવાબ આવશે। શું જવાબ આવે તો કે 20 જવાબ આવે 4 ને 4 8 8 ને 4 12 બરાબર છે। વિદ્યાર્થી મિત્રો 12 ને 4 પછી એમાં 4 નાખીએ તો શું જવાબ આવે તો કે 20 જવાબ આવે। એક બે ત્રણ ચાર ને પાંચ એટલે 4 સેમી કેટલી વાર આવે છે કે 5 વાર આવે છે બરાબર છે। હવે આપણે ગણીશું દાખલો નંબર ઈ તો શું કરવાનું છે આવાની આપણે રકમ હવે જોઈશું। હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર કહીશું ઈ તો એમાં શું કરવાનું છે કે આપણે બધી બાજુનો શું કરવાનો સરવાળો કરવાનો તો એક સેમી 0.5 સેમી 2 સેમી 2.5 સેમી 0.5 સેમી 0.5 સેમી અને 4 સેમી બરાબર છે। વિદ્યાર્થી મિત્રો આનું શું કરવાનું આપણે સરવાળો કરવાનો છે બરાબર છે આ તમારે જાતે કરવાનો છે આ દાખલો તમારે જાતે ગણવાનો છે બરાબર છે મિત્રો હોમવર્કમાં આવશે। અને દાખલા નંબર એફમાં પણ એવી રીતે જ છે કે શું કીધું છે કે પરિમિતિ શોધવાની છે કે પરિમિતિ શું થાય તો કે બધી બાજુનો સરવાળો તેમાં શું કરવાનું તો કે 4 સેમી વત્તા 3 સેમી બરાબર પછી 2 સેમી 1 સેમી 4 સેમી 3 સેમી 2 સેમી 3 સેમી 4 સેમી 3 સેમી 2 સેમી 1 સેમી 4 સેમી આવી રીતનું શું કરવાનું છે કે બધાનો શું કરવાનો તમારે સરવાળો કરવાનો છે। આ બધાનો તમારે સરવાળો કરો તો એનો જવાબ આવવાનો છે તમારે 52। આ દાખલો સાવ સહેલો છે તો આ પર તમારે જાતે ગણવાનો રહેશે બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે પ્રશ્ન નંબર 2માં શું કીધું છે કે 40 સેમી લંબાઈ અને 10 સેમી બાજુનો ધરાવતા એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચોરસ બાજુએથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલ છે તો તેની ટેપની લંબાઈ કેટલી હશે બરાબર છે તો આનું શું કરવાનું આપણે હવે ટેપની લંબાઈ આપણે ગોતવાની છે તો પહેલાં શું લખશું તો કે જરૂરી ટેપની લંબાઈ બરાબર શું થાય કે પરિમિતિનું સૂત્ર શું થાય તો કે લંબચોરસની ડબ્બાની ઢાંકણની પરિમિતિ બરાબર બે કૌંસમાં લંબચોરસની પરિમિતિનું સૂત્ર અહીંયા લખવાનું છે કે બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ આપણે આગળ શીખી ગયા છીએ આપણે સૂત્રમાં કે પરિમિતિનું સૂત્ર શું થાય લંબચોરસની પરિમિતિનું ક્ષેત્ર તો કે બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર છે તો આપણે અહીંયા લખવાનું કે બે અને તમને લંબાઈ કેટલી આપી છે તો કે 10 સેમી આપી છે લંબાઈ કેટલી આપી છે સોરી 40 સેમી આપી છે તો અહીંયા 40 લખવાની વત્તા બરાબર છે તો હવે પહોળાઈ કેટલી આપી છે 10 સેમી આપી છે તો એ 10 સેમી આપણે લખવાની છે બરાબર છે। પછી શું કરવાનું તો કે બે કૌંસમાં 40 વત્તા 10 છે તો એનું શું સરવાળો થઈ જશે 50 થઈ જશે તો કે 2 ગુણ્યા 50 સેમી શું થાય 2 ગુણ્યા 50 સેમી એટલે તમારો જવાબ આવશે 100 સેમી 50 ગુણ્યા 2 એટલે કે 5 2 10 ને 1 0 એટલે કે શું થાય 100 સેમી 100 સેમી બરાબર શું થાય તો કે 1 મીટર શું આવે 1 મીટર આ તમારો જવાબ તો કે 100 સેમી બરાબર 1 મીટર એની લંબાઈ થશે બરાબર। હવે દાખલો નંબર 3 શીખીએ આપણે તો કે એમાં શું કીધું છે કે એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈના માપ 2 મીટર છે કેટલું છે 2 મીટર બરાબર તો હવે 25 સેમી અને 1 મીની એટલે કે 1 મીટર 50 સેમી જેટલી છે તો આ સપાટીની પરિમિતિ કેટલી
થાય છે. તો હવે આપણે ગણીએ તેનું કેવી રીતે ગણવાનું, તો કે એક સપાટીની લંબાઈ કેટલી આપી છે, કે સપાટીની લંબાઈ ટેબલની ઉપરની સપાટીની લંબાઈ કેટલી આપી છે, તો કે 2 મીટર અને 25 સેમી. કેટલી આપ્યું છે કે 2 મીટર અને 25 સેમી બરાબર 2.25 મીટર બરાબર. હવે શું કીધું છે કે ટેબલની ઉપરની સપાટીની પહોળાઈ કેટલી આપી છે, 1, તો કે 1 મીટર બરાબર 50 સેમી. 1 મીટર બરાબર 50 સેમી, તો શું કહેવાય 1.50 મીટર. શું થાય 1.50 મીટર. હવે એનું શું કરવાનું, પરિમિતિનું સૂત્ર લખવાનું છે. ઉપર આપણે જે પરિમિતિનું સૂત્ર લખ્યું એ જ તે પરિમિતિનું આપણે સૂત્ર અહીંયા નીચે લખવાનું છે, કે ટેબલની સપાટી, ટેબલની ઉપરની સપાટીનું પરિમિતિ, કે ટેબલની ટેબલની ઉપરની સપાટીની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આપણે લંબાઈ કે 2, પછી લંબાઈ આપણને કેટલી આપી છે, તો કે 2.25. અહીંયા આપણે લંબાઈ ગોતી, તો કે 2.25 વત્તા પહોળાઈ કેટલી, તો કે 1.50. 1.50. હવે આ બેનો સરવાળો કરી નાખવાનો બરાબર છે, તો કે 2 × 3.75. હવે 2 × 3.75 કરીએ તો શું જવાબ આવે, તો કે 7.50 મીટર. 7.50 મીટર આ તમારો આવશે જવાબ, કે 7.50 મીટર. હવે આપણે એવી જ રીતે આપણે દાખલો નંબર 4 કરીશું, કે 32 સેમી લંબાઈ અને 21 સેમી પહોળાઈ, 32 સેમી લંબાઈ અને 21 સેમી પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલીક લંબાઈની લાકડાની પટ્ટીની જોઈશે બરાબર છે. તેમાં શું કરવાનું છે કે આગળ જે આપણે કર્યું એ જ આપણે, તો કે લંબાઈ કેટલી છે, તો કે 32 છે. કેટલી છે લંબાઈ, લંબાઈ છે 32 અને પહોળાઈ કેટલી છે, તો કે 21 છે. પહોળાઈ કેટલી આપણે મળી, 21 છે. તો ઉપર જે પરિમિતિનું સૂત્ર લખ્યું છે એ જ પરિમિતિનું સૂત્ર આપણે નીચે લખવાનું છે, કે ફોટોગ્રાફની પરિમિતિ બરાબર શું જવાબ આવે, તો કે પરિમિતિ બરાબર, પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. 2 લંબાઈ કેટલી આપણને આપી, 32 આપી બરાબર છે, અને પહોળાઈ કેટલી આપી છે, 21 આપી છે. હવે 32 × આપણે 21 કરવાનું છે, એટલે તો શું આવે, તો કે 2 × 53. આપણે એ બેનો સરવાળો કરવાનો, તો 2 × 53 સેમી. હવે આ બેનો ગુણાકાર કરવાનો, તો શું જવાબ આવે, 106 તમારો જવાબ આવશે. 106 સેમી તમારો જવાબ આવશે. હવે દાખલા નંબર 5 કરવાનો છે, કે લંબચોરસના આકારના જમીનના ટુકડાની લંબાઈ 0.7 છે. લંબાઈ કેટલી છે, 0.7 કિમી અને પહોળાઈ 0.5 કિમી છે. તેને આ ચારેય તરફથી તારની ચારે હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈએ. તો હવે આપણે ઉપર જે સૂત્ર લખ્યું તો એ જ સૂત્ર આપણે નીચે લખવાનું છે, કે લંબાઈ આપણને કેટલી મળી, લંબાઈ આપણને મળી 0.7 બરાબર, અને પહોળાઈ કેટલી મળી આપણને, 0.5, તો કે પહોળાઈ આપણને કેટલી મળી, તો કે 0.5. હવે પરિમિતિનું સૂત્ર, કે જમીનના ટુકડાની પરિમિતિ, તો કે પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો કે 2 કૌંસમાં લંબાઈ આપણને શું આપ્યું, 0.7 ગુણ્યા પહોળાઈ કેટલી આપી, 0.5. હવે આ બેનો ગુણાકાર કરવાનો છે, સોરી સરવાળો કરવાનો છે આ બેનો, તો શું આવે, તો કે 2 × 0.1 + 0.7, તો શું આવે, 1.2 કિમી. હવે આ બેનો ગુણાકાર, તો કે 2 × 1.2, તો શું આવે, 2.4 કિમી. આ તમારો જવાબ આવશે, કે 2.4 કિમી. હવે એવી રીતે દાખલા નંબર 6 કરવાનો છે.
કે નીચેની દરેક સપાટીની પરિમિતિ શોધો. એમાં એ છે કે 3 સેમી, 4 સેમી, 5 સેમી. એને શું કહેવાનું, ત્રણેય બાજુનો આપણે સરવાળો કરવાનો. પછી અહીંયા શું કીધું છે બીમાં, તો કે 9 સેમી લંબાઈની બાજુવાળો સમબાજુ ત્રિકોણ કરવાનો છે. અને સીમાં શું કીધું કે સમદ્વિબાજુ ત્રિકોણ જેની સમાન બાજુની લંબાઈ 8 સેમી અને ત્રીજી બાજુની લંબાઈ 6 સેમી છે. હવે એનો આપણે દાખલો ગણીશું. હવે શું કીધું છે, ત્રિકોણની બાજુઓના માપ 3 સેમી, 4 સેમી ને 5 સેમી છે. અહીંયા આપણે ત્રિકોણ દોર્યો છે, અહીંયા 4 સેમી માપ આપ્યું છે, 5 સેમી આપ્યું છે અને 3 સેમી આપ્યું છે, બરાબર છે. હવે ત્રિકોણની પરિમિતિ બરાબર બધી બાજુઓનો સરવાળો, તો બધી બાજુનો સરવાળો લખવાનો, એટલે 3 સેમી લખવાનો, 5 સેમી લખવાનો અને 4 સેમી લખવાનો. હવે શું લખવાનું કે 3 સેમી વત્તા 4 સેમી અને 5 સેમી બધી બાજુઓનો સરવાળો. હવે ત્રણેયનો શું કરવાનો, આપણે સરવાળો કરવાનો છે. તો શું જવાબ આવે, તો કે 12 સેમી તમારો જવાબ આવશે. કેટલો આવશે, તો કે 12 સેમી જવાબ આવશે. હવે આપણે બી જોઈએ, તો બી શું કીધું છે કે 9 સેમી લંબાઈની બાજુવાળો સમદ્વિબાજુ સમબાજુ ત્રિકોણ દોરવાનો છે. સમબાજુ ત્રિકોણનું આપણે માપ શોધીએ, તો કે ત્રણેય બાજુ અહીંયા શું આપ્યું છે, 9 સેમી આપ્યું છે, તો કે 3 × 1 બાજુની લંબાઈ. ત્રિકોણની પરિમિતિ શું થાય છે કે 3 × 1 બાજુની લંબાઈ, તો કે 3 × 1 બાજુની લંબાઈ શું આપી છે તમને, 9 સેમી આપી છે. તો કે 3 × 9 સેમી બરાબર, તો કે 3 × 9 કેટલા થાય, તો કે 27 સેમી. તો શું જવાબ આવે તમારો, 27 સેમી. એ તમારે બીનો જવાબ આવે 27 સેમી. હવે આપણે એવી રીતે સી ગણીએ, તો સીમાં શું કીધું કે સમદ્વિબાજુ ત્રિકોણને જેની સમાન બાજુની લંબાઈ 8 સેમી અને ત્રીજી બાજુની લંબાઈ 6 સેમી છે. અહીંયા આપણને શું કીધું કે સમદ્વિબાજુની ત્રિકોણની બાજુઓનો માપ શોધવાના છે, એટલે કે 6 સેમી, 8 સેમી અને 8 સેમી. તો કે ત્રિકોણની પરિમિતિ બરાબર શું થાય, કે બધી બાજુઓનો સરવાળો, તો કે બધી બાજુનો સરવાળો લખવાનો છે. કયો કયો આવે, તો કે 8 સેમી છે આપણો, 8 સેમી વત્તા 6 સેમી વત્તા 8 સેમી. હવે શું કરવાનું છે, કે આ ત્રણેયનો આપણે શું સરવાળો કરવાનો છે, એટલે હું આવે 22 સેમી આપણને જવાબ મળશે. શું મળશે, તો કે 22 સેમી આપણને જવાબ મળશે. પ્રશ્ન નંબર 7, કે જેની બાજુનો માપ 10 સેમી, 14 સેમી અને 15 સેમી છે, તેવા ત્રિકોણની પરિમિતિ આપણે શોધવાની છે. ત્રિકોણની પરિમિતિનું સૂત્ર શું થાય, કે બધી બાજુનો સરવાળો, તો કે આપણે ત્રણેય બાજુનો શું કરવાનો, સરવાળો કરવાનો છે. ત્રિકોણની પરિમિતિ જોઈએ, તો કે 14 સેમી, 15 સેમી ને 10 સેમી છે. તો ત્રિકોણનું પરિમિતિનું સૂત્ર શું થાય, તો કે બધી બાજુઓનો સરવાળો, તો કે બધી બાજુનો સરવાળો આપણે લખવાનો, તો કે 10 સેમી વત્તા 14 સેમી વત્તા 15 સેમી. હવે આને ત્રણેયનો સરવાળો કરવાનો, એટલે કે શું જવાબ આવે, કે 39 સેમી આવશે. શું જવાબ આવશે, 39 સેમી આપણો જવાબ આવે છે. હવે પ્રશ્ન નંબર 8 છે, કે જેની દરેક બાજુઓનો માપ 8 મીટર, કેટલું 8 મીટર છે, તેવા નિયમિત ષષ્ઠકોણની પરિમિતિ શોધો. એટલે આપણે શેની પરિમિતિ શોધવાની છે, તો કે આપણે ષષ્ઠકોણની પરિમિતિ આપણે શોધવાની છે. હવે આપણે જોઈએ કે અહીંયા શું આપ્યું છે, કે નિયમિત ષષ્ઠકોણની પરિમિતિ આપી છે, બરાબર છે. તો કે કઈ આપી છે, કે 8 મીટર તમને ષષ્ઠકોણની પરિમિતિ આપી છે. તો નિયમિત ષષ્ઠકોણનું સૂત્ર શું થાય, કે નિયમિત ષષ્ઠકોણની પરિમિતિ બરાબર 6 × બાજુની લંબાઈ, એટલે કે 6 × 8 શું થાય, કે 6 × 8 મીટર શું થશે, કે 6 × 8 મીટર, એટલે કે 6 × 8 = 48 મીટર. આપણો જવાબ શું આવે, તો કે 48 મીટર. શું જવાબ આવ્યો વિદ્યાર્થી, તો કે 48 મીટર આપણે જવાબ આવ્યો, બરાબર છે. હવે આગળ જોઈશું 9મો દાખલો, તો કે 20 મીટરની પરિમિતિવાળા ચોરસની એક બાજુનો માપ શોધો. શું કરવાનું છે, કે ચોરસની એક બાજુનો માપ આપણે શોધવાનું છે. આપણને શું આપી દીધું છે, 20 મીટર પરિમિતિ આપી દીધી છે, બરાબર છે. હવે આપણે એનો આગળ દાખલો કરીએ. શું કીધું છે, હવે કે ચોરસની પરિમિતિ, તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય, તો કે 4 × 1 બાજુનો માપ. શું થાય, કે 4 × 1 બાજુનો માપ, તો કે તેથી એક બાજુનો માપ બરાબર ચોરસની પરિમિતિના છેદમાં 4. તો કે ચોરસની પરિમિતિ આપણને કેટલી આપી છે, તો કે 20 મીટર આપી છે. કેટલી આપી છે, 20 મીટર.
बराबर अने परिमिति केटली छे तो के चार छे तो 20 मीटर बराबर छे तो तेनो जवाब शुं आवशे तो के 5 मीटर शुं आवे जवाब 5 मीटर 4 पंचाने 20 एटले अहीं शुं जवाब आव्यो 5 मीटर एनो जवाब आव्यो अहीं तमारो पार्ट 1 कम्प्लीट थाय છે.